અમદાવાદ સેન્ટ્રલ જેલમાં બનેલ સુરંગકાંડ બાદ સુરંગ શબ્દ પોલીસ માટે મુસીબત બની ગયો હોય તેમ લાગી રહ્યું છે આઉજ સુરતના કામરેજ પાસે આવેલા નવાગામમાં એક જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરી બાદ જોવા મળ્યો છે વાત જરા એમ છે કે કામરેજ ચાર રસ્તા સ્થિત નવાગામ ગામ ખાતે ગોપાલનગરમાં બાલાજી જ્વેલર્સ નામની દુકાન આવેલી છે તેના માલિક ગત સવારે રોજિંદા સમયે દુકાન ખોલીને જોયું તો તે ચોંકી ગયા હતા કારણ કે તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી અને તે પણ સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે તસ્કરો બાજુમાં આવેલી વાસણની દુકાનનું પતરું ખોલીને અંદર પ્રવેશ્યા હતા ત્યારબાદ તેમણે જ્વેલર્સની દુકાનની પાકી દીવાલ ભેદવા વાસણની દુકાનમાં ખાડો ખોદીને સુરંગ બનાવી હતી જે જ્વેલર્સની દુકાનમાં જતી હતી

દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા મુજબ એક તસ્કર મધરાતે વાગીને મિનિટે દુકાનમાં પ્રવેશ કરે છે તે કેમેરા અંગે પરિચિત હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે તેણે પહેરેલા હેલ્મેટ અને પછી માથા પર રૂમાલ બાંધી દીધો હતો આ તસ્કર દુકાનમાં માંડ ચાર મિનિટ જેટલો જ સમય રહ્યો હતો અને કાઉન્ટરમાં મૂકેલા દાગીના પર હાથ ફેરો મારી ગયો હતો જો કે અન્ય દાગીનાની તેને ખબર ન પડતા તે બચી ગયા હતા પરંતુ આ શાતીર ચોર ચાર મિનિટ જેટલા ઓછા સમયમાં આઠ લાખ કરતા પણ વધારે દાગીનાની ચોરી કરીને ભાગી ગયો છે જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત